મહત્વના સમાચાર ગીર સોમનાથથી આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં જંગલી પ્રાણીઓ વારંવાર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે, ત્યારે ગઈકાલે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રિના સમયે બાળક ઘરની બહાર આવતા જ દીપડો તરાપ મારી બાળકને ઉઠાવી ગયો હતો। ત્યારબાદ આખી રાત કલાકો સુધી શોધખોળ કર્યા બાદ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો। ત્યારે સવારે ફરી એકવાર દીપડો વૃદ્ધા પર હુમલો કરી નાસી છૂટ્યો હતો। ઇજાગ્રસ્ત વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંગેની જાણ વન વિભાગને થતા આ વિસ્તારમાં આદમખોર દીપડાને પૂરવા પાંજરે ગોઠવી દેવામાં આવ્યા હતા। રાત્રે 8:30-9 વાગ્યાની આસપાસ બાળકને આંગણામાં જતો અને દીપડો આવીને ઉપાડી ગયો તત્કાલ। મારા ભત્રીજાનો દીકરો થયો। કેટલી ઉંમર છે અને કઈ રીતે શું કરતો હતો? તમે લોકો ક્યાં હતા, ઘરમાં ક્યાં હતા? બધા ત્યાં જ હતા। ઉંમર તો 2.5 વર્ષની આસપાસ છે। ત્યાં આંગણામાં દીપડો છોકરો તો રમતો હતો, ત્યાં બહાર જ મતલબ પેશાબ કરવા માટે ઊભો હતો, બધા હતા ને ઉપાડી ગયો। ઘરના અન્ય સભ્યો હતા બધા? હા, ડોસીમાં ઊભા હતા, મતલબ તો પલભરમાં ઉપાડીને વયો ગયો। પછી તો થોડોક અવાજ કર્યો એટલે દીપડો તો અહીંયા વાડમાં ગરી ગયો, પછી તો મળવાનું નથી। ફોરેસ્ટ વાળાને ફોન કર્યો ને ગોતવાની કોશિશ કરી તો મળ્યો નહીં, ઠીક છે ને। પછી આ લોકો જ્યારે ફોરેસ્ટ વાળા આવવાના હતા એ થોડીક વાર પહેલાં અહીંયા હેઠે બાજુમાં મૂકી દીધો। કાલે રાત્રે જ્યારે અમને મેસેજ મળ્યા છે કે ભાઈ આ રીતના આવી ઘટના બનેલી છે માનવ મૃત્યુની, તો અમારો તમામ સ્ટાફ રેન્જનો એક તાત્કાલિક સ્થળ પર મોકલી અને એમને ત્યાંથી એ બોડીને પહેલાં તો જે જગ્યા ઉપર હતી ત્યાંથી એને ગોતી અને એમને સ્થળ ઉપર લઈ આવી, બાદ એમને પીએમ માટે ખસેડેલ। જ્યારે જાણ થતાં આગળની કાર્યવાહીમાં વન વિભાગ દ્વારા તાત્કાલિક સક્રિય થઈ અને બનાવને ગંભીરતા લઈ અને તાત્કાલિક એ સ્થળ ઉપર બહારથી 4-5 પાંજરા તાત્કાલિક લઈ આવી અને ત્યાં ગોઠવી દેવામાં આવેલા। જ્યારે અત્યારે બીજા 4-5 પાંજરાઓ અમે ત્યાંથી બહાર સાસણથી બોલાવી અને તમામ જે જગ્યા ઉપર દીપડાનો અવરજવર વાળો વિસ્તાર છે એ જગ્યા ઉપર ગોઠવવામાં આવશે। અને બીજો હુમલો જ્યારે એ શું કહેવાય માળીના જણાવ્યા પ્રમાણે સવારના 4:30ની આજુબાજુ થયેલો હોય એવું એમનું કહેવાનું છે અને તેમને તાત્કાલિક સ્થળ ઉપર વન વિભાગનો સ્ટાફ પહોંચાઈ અને તેમને 108માં લઈ આવી અને એને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર આપવાની ચાલુ કરી દીધેલી છે અને હાલ શું કહેવાય માળીની હાલત કોઈ એવી ગંભીર જણાતી નથી, પરંતુ એની સારવાર જોતાં એ તાત્કાલિક રિકવર થઈ જશે એવું અમારું માનવું છે। ઘટનાઓ ઓછે ને અમે 3-4 વર્ષથી પહેલાં મોરડિયા બની હતી, રાખેચાઈ બની હતી ને એ પછી પણ મટાણા ગામની અંદર આ છોકરાને 9 થી ગાળામાં અંદર વાડી વિસ્તારમાંથી દરવાજામાં ખેંચીને દીપડો એટેક કરી ગયો, તે પછી બુમાબમ હોય બુમાબમ સાથે સાથે મોરડિયા મટાણા ગામને તમામ જનતાઓ પહોંચી ગઈ, પહોંચીને તે છતાં પણ દરેક ગોતી નોંધ ગોતી કાઢ્યો તેને ગામમાં 2 હુમલા થયા, એક 2.5 વર્ષના બાળકને ઉપાડી લીધો, સૂઈને મૂકી દીધો અને એક મારા ભાભી મોટા ઓસરીમાં સૂતા હતા અને એને મારી દીધું, માથાના ભાગમાં બહુ ઈજા થઈ છે, અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ ત્રાસ વધવાથી 8-10 કલાકમાં આને ગમે એમ કરીને પાંજરે પૂરે એટલે અમારે સરકારને વિનંતી। અત્યારે ગામની અંદર બહુ ભયંકર માહોલ થઈ ગયો છે અને દીપડાના ત્રાસથી બહુ હેરાનગતિ પ્રજા પામી ગઈ છે, કોઈ ઘરની બહાર નીકળતું નથી।